આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જતીન રાવલ. જી જતીનભાઈ, હાલ શું માહોલ છે એ વિશે આપ અમને જણાવશો. જી ચોક્કસથી દાદા, આપને જણાવી દઉં કે જે રીતે આજે 15-18 વર્ષની જે બાળકો છે તે લોકોનું રજીસ્ટ્રેશન જે કરાવી દીધું હતું તે લોકોનું આજે વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, રસીકરણ. અને ખાસ કરીને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 35 લાખથી પણ જે વધારે બાળકો છે તે લોકોને આ રસીકરણનો લાભ મળશે. અને દેશમાં, સમગ્ર દેશમાં 8 કરોડથી પણ જે આ ઉંમરથી વયના જે બાળકો છે તે લોકોને આ રસીકરણનો લાભ મળશે. તો તમામ જેટલા પણ જે બાળકો છે 15-18 વર્ષની વયના તે ઉપરાંત જે તેમના વાલીઓ છે તે લોકોને પણ અપીલ છે કે સરકારે જે 15-18 વર્ષના વયના જે બાળકો માટે રસીકરણ શરૂ કરી છે તો જલ્દીથી જલ્દી જે છે રસીકરણ 15-18 વર્ષના બાળકોને આપી દેવામાં આવે, જેથી કરીને કોરોનાથી લડવા માટે જ્યારે રસીકરણ એકમાત્ર ઉપાય હોય તો પોતાના બાળકને રસી અપાવી અને સુરક્ષિત કરે. જી, તો ક્યાંય એવું લાગ્યું કે કોરોનાને કારણે જે રસી આપવામાં આવી રહી છે એમાં ક્યાંય ઉત્સાહ ભર્યા વાતાવરણો આપને દેખાયા ખરા આજે? જી ચોક્કસથી, જે 1 તારીખથી જ્યારે આનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે મહત્તમ લોકોએ જે છે રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું, જ્યાં ને ત્યાં દરેક સેન્ટરો ઉપર જે સોશિયલ ડિસ્ટન્સિંગના આધારે ભીડ એકત્રિત થઈ હતી. લોકોમાં ભારી માત્રામાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના બાળકોને લઈને વાલીઓ પણ રસીકરણ કેન્દ્રો ઉપર ઉપસ્થિત રહ્યા હતા પોતાના બાળકોને રસી અપાવવા માટે. અને સ્કૂલોમાં પણ જ્યારે આરોગ્ય કેન્દ્રો દ્વારા જ્યારે સ્કૂલોની મુલાકાત લેવામાં આવી હતી રસીકરણ માટે ત્યારે પણ બાળકોએ પણ ઉત્સાહ બતાવ્યો હતો. અને મોટી માત્રામાં બાળકો પોતાના આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આધાર કાર્ડથી રજીસ્ટ્રેશન કરાવી અને જ રસીકરણ કરાવ્યું હતું. જી, તો જતીનભાઈ ચોક્કસથી, હવે ક્યાંય એવા કિસ્સાઓ પણ જાણવા મળ્યા છે કે બાળકો રસી લેતા ગભરાતા હોય, કેમ કે મોટા વ્યક્તિઓ પણ રસી લેતા ગભરાતા હતા, તો આ તો બાળકો છે, તેઓમાં ક્યાંય એવો કિસ્સો જાણવા મળ્યો છે? જી ચોક્કસથી, હજી સુધી એવા કિસ્સા ક્યાંય બહાર આવ્યા નથી. પણ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જ્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમે જ્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મુલાકાત લીધી હતી તો અમદાવાદના પોલીસ તંત્ર દ્વારા જે 50 વર્ગના જે વિસ્તારો છે ત્યાં પોલીસ તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી રહી હતી. લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ જે છે પોલીસ તંત્ર દ્વારા પણ કરવામાં આવ્યું હતું અને લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા કે પોતાના બાળકોને જ્યારે તમે પોતે રસી લઈ લીધી છે તો પોતાના બાળકોને પણ આજે 15-18 વર્ષના વયની લોકોની જે બાળકોની રસી જે શરૂ કરવામાં આવી છે તો તે લોકોને પણ રસી અપાવી અને સુરક્ષિત કરે. જે પોલીસ તંત્ર તો હવે કામે લાગી ચૂક્યું છે, પરંતુ આ બાબતે આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે, આરોગ્ય તંત્રની શું વ્યવસ્થાઓ છે? હજી ચોક્કસથી, આરોગ્ય તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે. આ જે રસીકરણની કામગીરી છે તેના માટે ગઈકાલથી જ છે આ રસીકરણ માટેની કામગીરી આરોગ્ય કેન્દ્રો પર શરૂ કરી દેવામાં. આજે વહેલી સવારે 7:30 વાગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા અમદાવાદ કોબા ગાંધીનગર કોબા સ્થિત જીબી હાઈસ્કૂલ છે ત્યાંથી રસીકરણ 15-18 વર્ષના બાળકોનું શરૂ કર્યું હતું. સાથે સાથે ઋષિકેશભાઈ પટેલ છે, આરોગ્ય મંત્રી છે, તેમના દ્વારા પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી જે 15-18 વર્ષના બાળકો છે તેમનું આરોગ્ય કેન્દ્રનું જે રજીસ્ટ્રે વેક્સિનેશનનું જે સેન્ટર છે તેનું પણ શરૂઆત કરી હતી અને બાળકોને રસી લેવા માટે ઉત્સાહિત કર્યા હતા. જી, તો કેટલાક લોકોએ હજુ સુધી મોટી વયના ઉંમરે હજી સુધી લોકોએ રસી નથી લીધી, પરંતુ એમના બાળકોને રસી લેવા માટે ક્યાંય વાલી ગભરાઈ રહ્યા છે? જે હજી સુધી અહીંયા ગુજરાતમાં એવા જે કિસ્સા છે તે જોવામાં, ખાસ કરીને 50 વર્ગના જે વિસ્તારો છે શાકભાજીવાળા જે હોય છે તે લોકોમાં ક્યાંક આવા કિસ્સા જોવા મળતા હોય છે, પરંતુ હજી ક્યાંક વેક્સિનેશન સેન્ટર ઉપર આવા પ્રકારના જે કિસ્સા છે તે જોવામાં આવ્યા નથી. ચોક્કસથી, તો વાલીઓને ચિંતા થઈ રહી છે, પરંતુ સૌથી વધારે મહત્વની અને અગત્યની વાત તો આપણે એ જ કહી શકીએ કે વેક્સિન લગાવો અને દેશમાંથી કોરોનાને ભગાવો. આજ સુધી કહી શકતા હતા કે બાળકો હજુ સુધી વેક્સિનેટેડ નથી, કે જેના કારણે સૌથી વધારે કોરોનાનો ખતરો તેમના પર મંડરાઈ રહ્યો છે, પરંતુ હવે બાળકોને પણ વેક્સિન લાગવાની શરૂ થઈ ચૂકી છે. જી જતીનભાઈ, આ બદલ અમને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.